મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા 2500 જેટલી જર્જરિત મિલકતોને નોટિસ બજાવવામાં આવી. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત બિલ્ડિંગોના સ્લેબ પડવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ચોમાસા પહેલા મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારની 2500 મિલકતને જર્જરિત જાહેર કરી તેમને નોટિસો બજાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકામાં જર્જરિત બિલ્ડિંગને લઈને એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલી બિલ્ડિંગો છે, સરકારી વસાહત કેટલા છે, હાઉસિંગ બોર્ડ કેટલા છે, કેટલા નોટિસ આપી છે, સમગ્ર કાર્યવાહીમાં શું હાથ ધરવામાં આવ્યું છે? ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા 1 મે સુધીમાં 896 મિલકતોમાં મિલકત જર્જરિત સ્થિતિમાં હોય અથવા રિપેરિંગ કરાવવાની સ્થિતિમાં હોય તો તેનું સત્વરે રિપેરિંગ કરવા માટે નોટિસો પાઠવવામાં આવેલી છે. વધુમાં 900 જેટલા ફ્લેટ ધારકોનું, જેની નોટિસ બજાવ્યા છતાં ઉપયોગ શરૂ રાખતા એમનો ઉપયોગ બંધ કરાવવા માટે નળ કનેક્શન, ગટર કનેક્શન તથા વીજ કનેક્શન કટ કરવા માટે ટોટલ 900 ફ્લેટ ધારકોને હુકમ કરવામાં આવેલા છે. આવી ટોટલ 32 હાઈ રાઇઝ મિલકતો છે કે જેની કાર્યવાહી હાલ કરેલ છે. વધુમાં 4 બિલ્ડિંગો ઉતારી નાખવામાં આવેલી છે, 2 બિલ્ડિંગનું રિપેરિંગ થઈ ગયું છે અને 1 બિલ્ડિંગનું રિપેરિંગ શરૂ છે. આ સિવાય હાઉસિંગ બોર્ડની 22 સોસાયટીના 66 બ્લોક્સની કુલ 730 મિલકતોને પણ ખાલી કરાવવામાં અલગથી અગાઉ આવેલ હતી. આગામી સમયમાં પણ આ કામગીરી શરૂ રહેનાર છે. આથી ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારના તમામ મિલકત ધારકોને તેમની મિલકતની સલામતી ચકાસી મિલકતમાં જો રિપેરિંગ કરવાનું થતું હોય તો રિપેરિંગ કરવા અથવા ભયજનક જો હોય તો ઉતારી લેવા આ સાથે જણાવવામાં આવે છે.